બાકરોલ દિવ્યકમલ સોસાયટીની આસપાસ ચોમાસામાં વરસાદી પાણીનો પ્રશ્ન ઠેર છે ત્યારે આણંદ નગરપાલિકામાં પંદર વર્ષ અગાઉ બાકરોલનો સમાવેશ કરવામાં આવ્યો છે બાકરોલ વાસીઓ પાલિકામાં ટેક્સ ભરે છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ ગયા છે ત્યારે બાકરોલ દિવ્યકમલ સોસાયટી ચાણક્યપુરી સોસાયટી નંદનવન સોસાયટી સહિત આસપાસની સોસાયટીઓમાં દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેનો નિકાલ દસ દિવસ સુધી થતો નથી અને નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે દર વખતે પાલિકાની ચૂંટણી હોય ત્યારે નેતાઓ વચન આપી ચાલ્યા જાય છે મત આપ્યા બાદ ચૂંટાઈ આવ્યા પછી કોઈ સામું જોવા પણ આવતું નથી જેના કારણે ચોમાસું લોકોને વરસાદી પાણીમાં પડીને અવર જવર કરવી પડે છે ત્યારે ચાણક્યપુરી સહિતની સોસાયટીઓમાં વરસાદ બંધ રહે પાંચ દિવસ થયા તેમ છતાં પાણી જોવા મળી રહ્યું છે છે તેમજ પાણીને કારણે કાદવ પ્રમાણ વધી ગયું જેથી મચ્છરો જીવાતોમાં ઉપરો વધી ગયો છે જેના કારણે મેલેરિયા સહિત વાયરલ ફીવરના કેસો આ વિસ્તારમાં જોવા મળ્યા છે જેથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આણંદ વિધાનસભાની ચૂંટણી ટાળે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર યોગેશ પટેલે જે તે સમયે આ વિસ્તારના મતદારોને વરસાદી પાણીનો પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું હું જીતીશ તો તમારો પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ જશે પરંતુ ત્યારબાદ તેઓ સામું જોવા પણ આવ્યા નહીં હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો કવિતા બેન અશોક ભાઈ ચૌહાણ એ તમને શું સમસ્યા છે સમસ્યા આ ગટર લાઈન નહીં આ રોડ નહીં બધી વાતની તકલીફ છે અહીંયા આગળ વરસાદમાં બધાને ઘરમાં પાણી ભરાય છે અને કોઈ વોટિંગ વાળા જેટલા જીતીને ગયા ને કોઈ આજુધી રોડ કે કાંઈ કરી આપ્યું નહીં ખાલી વોટિંગમાં વોટિંગ હોય ને ત્યારે જ આવે છે બધા અહીંયા આગળ વોટ લેવા જ દુકડ કાય કરતા નહીં અહીંયા આગળ વર્ષોથી આય રંગતી છે અહીંયા આગળ ઘણી વખત કરીને આયા છે ફરિયાદ પેપરમાં માં આવ્યું છે અમારો બધું મારું નામ આશાબેન ઘનશ્યામભાઈ આસવાણી છે અમે દિવ્યા કમલ સોસાયટીમાં રહીએ છીએ અમને બહુ પ્રોબ્લેમ છે રોડમાં પાણી ભરાઈ જાય છે ગટર પાણી લાઇટો કંઈ વ્યવસ્થા નથી અમારા સોસાયટી કરતાં તો ગામડા સારા છે આ અમે સિટીમાં રહીએ છીએ તોય ગામડા કરતાંય ગયેલા રહીએ છીએ બોલો ને ચાર ચાર પાંચ પાંચ ફૂટના ઓટલા બનાવીએ છીએ અમે ઉંમરવાળા નીચે ઉતરીએ ચડીએ ઘરોમાં પાણી ભરાય છે એટલે આ યોગેશ પટેલ આવ્યા હતા છ મહિના પહેલાં કીધું કે અમે તમને વ્યવસ્થા કરાવી આલીશું પછી કોઈ દિવસ દેખાયા નહીં આ દિલીપ મણી તો વચન લઈને ગયા છે પણ કોઈ દિવસ દેખાયા નહીં કે તમારી સોસાયટીમાં શું પ્રોબ્લેમ છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારી સોસાયટીમાં જલ્દીમાં જલ્દી અમને પ્રોબ્લમ સોલ્વ કરી આપો